નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારતનો સાંસ્કૃતિક વારસાની અંદર આપણે ખૂબ જ મહત્ત્વનું સ્થળ એવું હમ્પીના સ્મારક વિશે માહિતી મેળવીશું. તો હમ્પીના સ્મારકની અંદર મિત્રો આપણે જો વાત કરવા જઈએ તો હમ્પીનગર કર્ણાટકના બેલારી જિલ્લાના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. તો મિત્રો, ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન બની શકે આમાંથી કે હમ્પી કઈ નદીના કિનારે આવેલું છે. તો હમ્પી છે એ તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. અને કયા રાજ્યમાં આવેલું છે? તો કર્ણાટક રાજ્યમાં આવેલું છે એવું કહી શકાય. ખાસ કરીને બેલારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલું છે. 14મી સદીમાં હમ્પી વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું નગર હતું. તો મિત્રો, આ હમ્પી છે એ હમ્પી 14મી સદીમાં જે વિજયનગર છે, તો વિજયનગર જે સામ્રાજ્ય હતું એ વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું એક મુખ્ય નગર હતું. મિત્રો, 14મી સદીમાં તે મુખ્ય નગર હતું, પણ આજે તે ફક્ત વિજયનગરના રાજાઓની કીર્તિ દર્શાવતા ભાગના અવશેષોનું સ્થળ માત્ર છે. ઈસવીસન 1336માં હરિહર અને બુક્કારાએ તેની સ્થાપના કરી હતી. મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો બની શકે કે હમ્પીની સ્થાપના કોણે કરી હતી? તો હમ્પીની સ્થાપના હરિહર અને બુક્કારાએ કરી હતી. ક્યારે કરી હતી? તો 1336માં કરી હતી એવું કહી શકાય. ઈસવીસન 1509થી 1529 સુધી તુલુ વંશના સમ્રાટ કૃષ્ણદેવરાયના રાજ્યનો સુવર્ણકાળ ગણાતો હતો. તેના સમયમાં સ્મારકોનો વિકાસ થયો હતો. તો મિત્રો, કૃષ્ણદેવરાયનો રાજ્યકાળ સમય પૂછવામાં આવે તો આપણે કહી શકાય 1509થી 1529 સુધી. અને કૃષ્ણદેવરાય જે છે એ કયા વંશના હતા? તો કે તુલુ વંશના હતા. અથવા તો હમ્પીનો સુવર્ણકાળ કયા સમયમાં હતો? તો આપણે કહી શકાય કે કૃષ્ણદેવરાયના સમયમાં હમ્પીનો સુવર્ણકાળ હતો. આગળ, બહમની રાજ્યથી છૂટા પડેલા બીજાપુર, ગોળકુંડા, અહમદનગર અને બિદર. બીજાપુર, ગોળકુંડા, અહમદનગર અને બિદર આ ચાર રાજ્યોએ ભેગા મળીને, એટલે કે એક થઈને 1565માં વિજયનગરના છેલ્લા રાજા રામરાયને તાલીકોટાના યુદ્ધમાં પરાજય આપ્યો. તેના પરિણામે જે આ સમૃદ્ધ વિજયનગર હતું એ વિજયનગરનો કરુણ અંત આવ્યો. તો ખાસ મિત્રો યાદ રાખજો, કયા રાજ્યમાંથી છૂટા પડેલા? તો આપણે કહી શકીએ કે બહમ રાજ્યમાંથી છૂટા પડેલા. કયા કયા ચાર રાજ્યો? તો બીજાપુર, ગોળકુંડા, અહમદનગર અને બિદર. આ ચાર રાજ્યો ભેગા મળી ગયા અને ભેગા મળીને આ વિજયનગરના છેલ્લા રાજા રામરાય છે એને તાલીકોટાના યુદ્ધમાં 1565માં પરાજય આપ્યો. અને મિત્રો, આ રામરાયને પરાજય મળતા વિજયનગરનો જાણે કે કરુણ અંત આવી ગયો. હમ્પીમાં વિઠ્ઠલ મંદિર પરિસરની નિસંદેહ સૌથી સુંદર અને ભવ્ય સ્મારકો પૈકીનું એક છે. તેના મુખ્ય ખંડમાં આવેલા 56 સ્તંભોને થપથપાવતા તેમાંથી સંગીતની લહેરો નીકળે છે. તો મિત્રો, વિઠ્ઠલ મંદિર જે છે એમનું જે કોતરણી કામ છે એ સુંદર અને ભવ્ય છે. અને એના જે મુખ્ય ખંડ છે એમાં 56 સ્તંભો આવેલા છે. અને આ સ્તંભોને તમે થપથપાવો એટલે એમાંથી જાણે કે સંગીતની લહેરો નીકળતી હોય એવું લાગે છે. ખંડના પૂર્વ ભાગમાં સુપ્રસિદ્ધ શિલારથ છે જે ખરેખર પથ્થરના પૈડા ઉપર ચાલતો હતો. હાલ જોવા મળતા ભાગનાવશેષોમાં વિઠ્ઠલ મંદિર, હજારા મંદિર, વિરૂપાક્ષ મંદિર, શ્રી કૃષ્ણ અને અચ્યુત દેવરાયના મંદિરોની વિશાળ અને સુંદર શ્રેણી હતી. તેથી આને મંદિરોનું પણ શહેર કહેવાય છે. તો મિત્રો, હાલમાં જોવા મળતા જે ભાગના અવશેષો છે એમાં કોણ કોણ મુખ્ય છે? તો કે વિઠ્ઠલ મંદિરના અવશેષો જોવા મળે છે, હજારા મંદિરના અવશેષો જોવા મળે છે, વિરૂપાક્ષ મંદિરના અવશેષો જોવા મળે છે. આ સિવાય શ્રી કૃષ્ણ અને અચ્યુત દેવરાયના મંદિરોના પણ અવશેષો જોવા મળે છે એવું કહી શકાય. પણ મિત્રો, અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં મંદિરો હોવાથી એને મંદિરોનું શહેર પણ કહેવાય છે. આગળ, આ મહાન સામ્રાજ્યના ખંડેરો ભાગના અવશેષોની માત્ર તેની યશોગાથાની છડી પોકારતા ઊભા છે, જેને યુનેસ્કોએ 1986માં વિશ્વ વિરાસત યાદીમાં સામેલ કરી અને સમગ્ર વિશ્વ સમક્ષ આ હમ્પી જેવા શહેરોને ઉજાગર કર્યા છે. તો મિત્રો, ખાસ યાદ રાખશું કે વિશ્વ વિરાસત યાદીમાં એમને ક્યારે સામેલ કરવામાં આવ્યા છે? તો 1986માં સામેલ કરવામાં આવ્યા છે. મિત્રો, જો તમે અમારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચી શકે એવો પ્રયત્ન કરો. જય હિન્દ, જય ભારત.